नमस्कार, अनेस गुजरात न्यूज में आपનું સ્વાગત છે અને હું છું ચાર્મી તનશરના કે હાલના મુખ્ય સમાચાર પર. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે 23 બારડોલી લોકસભા બેઠકમાં વિજય સંકલ્પ સંમેલનનો આયોજન કરાયું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહી સુરત અને તાપી જિલ્લાના 400 જેટલા શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની 26 બેઠકો પર પ્રદેશ ભાજપ દ્વારા સંમેલનોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે આવા જ એક સંમેલનનું આયોજન કરાયું હતું. 23 બારડોલી લોકસભા ગણાતી બેઠક ઉપર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજય સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. સંમેલનની શરૂઆત થતાં જ મુખ્યમંત્રીએ સંબોધન સારું કર્યું અને દરમિયાન રૂપાણીએ પરિવારવાદનો રાગ આલાપી 55 વર્ષ કોંગ્રેસે દેશને લૂંટ્યો હોવાનું જણાવ્યું હતું. દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ કાર્યકર્તાઓ સમક્ષ રાષ્ટ્રીય મુદ્દા પર વધારે ભાર મૂકતા જોવા મળ્યા અને તાજેતરમાં મોદી વિરોધી બનેલ મહાગઠબંધન મામલે પણ આકરા શબ્દોમાં કંઈક આવી ટીકા કરી હતી. એક સમયે લોકસભાની ચૂંટણીના મંડાણ થવાના હતા તે જ સમયે પુલવામા આતંકવાદી હુમલાની ઘટના બની, જેથી આજના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામોની ચર્ચા નહિવત કરી કાશ્મીરનો રાગ આલાપ્યો હતો અને મુસ્લિમ માટે અંકે કરવા તોફાનો કરાવી સત્તા હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું. બારડોલી ખાતે યોજાયેલ ભાજપના સંમેલનમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ઈશ્વર પરમાર સહિતના નેતાઓ, જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. બારડોલી લોકસભા અંતર્ગત સુરત અને તાપી જિલ્લાના 400 જેટલા શક્તિ કેન્દ્રના કાર્યકરો હાજર રહ્યા અને આવનાર દિવસોમાં બારડોલી બેઠક માટે જૂથવાદ બાજુએ મૂકી પક્ષ માટે કામ કરવા હાકલ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા રાહદારીઓ માટે જાહેર ચોકમાં ઠેકઠેકાણે ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા. ઉપલેટામાં અંદાજે 52 જેટલા ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે. રાહદારીઓને તેમજ ગામમાં ખરીદી કરવા આવેલા લોકોને મદદરૂપ થવા માટે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા, તેમજ દર રવિવારે છાશ વિતરણ અને દર ગુરુવારે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણા સામાજિક કાર્ય કરવામાં આવે છે, જેનો ખર્ચ દાતાશ્રીઓ દ્વારા ફાળો કરીને આપવામાં આવે છે. જૈન જાગૃતિ સેન્ટર એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આમાં એ ઘણી બધી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરવા માટે હંમેશા તત્પર રહે છે. અત્યારે ઉનાળાની ગરમીમાં જ્યારે 42-45 ડિગ્રી જેટલું તાપમાન હોય ત્યારે રસ્તા પર નીકળતા રાહદારીઓ માટે પાણીની પરબની સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે લોકો ગરમીથી થાકી જાય છે ત્યારે શરબત વિતરણ અને છાશ વિતરણની પણ સગવડતા કરવામાં આવે છે. સ્લમ એરિયામાં છાશનું વિતરણ કરવામાં આવે છે. અવિરત લગભગ 5-6 વર્ષ સુધી આ કાર્ય આ લોકો સતત ને સતત કરે છે એવી શુભેચ્છા. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પુરવઠા ગોડાઉન ખાતે વિધાનસભા મત વિસ્તાર મુજબ ઈવીએમ મશીનોની ફાળવણી કરી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિક્રાંત પાંડે દ્વારા તેમને રવાના કરવામાં આવ્યા. લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે ત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ થાય તેમજ વ્યવસ્થા પૂર્ણ જળવાઈ રહે તે હેતુથી સજ્જ બન્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ ખાતે પુરવઠા વિભાગના ગોડાઉન ખાતેથી ડૉક્ટર વિક્રાંત પાંડેએ વિધાનસભા મતવિસ્તાર મુજબ ઈવીએમ મશીનોની ફાળવણી કરી રવાના કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન બાદ ચૂંટણી પ્રક્રિયાની આગળની પ્રક્રિયા માટે ઈવીએમ મશીનોને વિધાનસભા મત વિસ્તાર મુજબ રવાના કરવામાં આવ્યા. જે મત વિસ્તાર માટે ઈવીએમ ઉપયોગમાં લેવાના છે તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની શરૂથી લઈને અંત સુધીની વિડીયોગ્રાફી અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ વખતે 1,63,000 મોક પોલ કરવામાં આવ્યા છે. 1,060થી વધુ સ્થળોએ ઈવીએમના નિદર્શન દ્વારા 2,00,000થી વધુ લોકોને ઈવીએમની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા અને હજુ વધુને વધુ લોકો ઈવીએમની કામગીરીથી વાકેફ થાય તે માટે નિદર્શનની કામગીરી ચાલુ છે.
રવાના થયેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કરાશે અને ઉમેદવારો નક્કી થયા બાદ પૂર્ણરૂપથી ઈવીએમના વિવિધ વિભાગોને તૈયાર કરવામાં આવશે. અમદાવાદ ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડે દ્વારા આ સમગ્ર પ્રક્રિયા નિહાળી ઈવીએમ વિવિધ સ્થળોએ સમયમર્યાદામાં પહોંચી અને સંગ્રહિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમજ ચૂંટણીઓ માટેના રાખવામાં આવેલા તમામ સામાનનું સ્વજતે બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાલે FLC થઈ ઈવીએમ જે હપ્તા આપણા પાસે એનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પોલિટિકલ પાર્ટી વચ્ચે એની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. ઘોડા કેમ્પ ખાતે આપણો સ્ટ્રોંગ રૂમ છે, એમાં આપણા પાસે BU CU અને VVPAT પૂરતા સંખ્યામાં 70% વધારે આપણી પાસે BU CU અને 25% વધારે આપણી પાસે VVPAT ઉપલબ્ધ છે. એના ધ્યાનમાં રાખીને મોર દેન 15,000થી વધારે ઈવીએમ અત્યારે આપણા પાસે ઉપસ્થિત છે. આજે એ લોકોનું વિતરણ આપણે ARO મારફત કરાવી રહ્યા છીએ. આપણા પાસે 21 વિધાનસભા ક્ષેત્રની અંદર એ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થયા પછી જે ઈવીએમ આવ્યા છે એ ઈવીએમનું અત્યારે વિતરણ AC-wise કરવામાં આવી રહ્યું છે. એ લોકો AC-wise એ લોકોને સંગ્રહ કરશે અને પછી અહીંયાથી વિધાનસભા વાઇઝ સ્ટ્રોંગરૂમમાં લઈ જાવીને ત્યાં સ્ટોર કરવાના છે. અત્યારે જે AC-માં ઈવીએમ જવાના છે એની ફાળવણી થઈ છે, ક્યાં બૂથ ઉપર જશે એ સેકન્ડ રેન્ડમાઇઝેશન પછી થવામાં આવશે. એટલે આજે ઈવીએમ અત્યારથી અહીંયાથી ડિસ્પેચ થાય છે, એમાં 6-7 દિવસની પૂર્ણતઃ કામગીરી લાગશે અને 5-6 દિવસમાં એ કામગીરી પૂર્ણ થયા પછી ત્યાં સ્ટ્રોંગરૂમમાં જાવીને સ્ટોર થશે. અને જ્યારે આપણે ઉમેદવાર પત્રક જ્યારે નક્કી કરવામાં આવશે અને 7 નક્કી થઈ જશે, બેલેટ પેપર બની જશે, પછી ઈવીએમ તૈયાર કરવાની પ્રોસિજર થશે અને ત્યાર પછી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. આજે આપ જાણી શકો છો કે અહીંયા SRPની એક ફૂલ બટાલિયન આપણે અહીંયા રાખવામાં આવી છે, સાથે સાથે CCTV કેમેરા રાખવામાં આવ્યા છે, રાઉન્ડ ધ ક્લોક વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. કોઈ બી વ્યક્તિ અગર પોલિટિકલ પાર્ટી વતી અહીંયા આવતો હોય તો એની એન્ટ્રી કરવામાં આવે છે, એની આઇડેન્ટિટી ચેક કરવામાં આવે છે. દે કેન કમ હિયર ઓલ્સો, આવીને એ જોઈ શકે છે કે આ બધી કામગીરી ટ્રાન્સપરન્ટ રીતે થઈ રહી છે. સાથે સાથે જ્યારે કાલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યો ત્યારે જે AC-wise જે ઈવીએમ જવાના છે એની યાદી હાર્ડ કોપી અને સોફ્ટ કોપી અમે પોલિટિકલ પાર્ટીને ઓલરેડી આપી છે. એ લોકો આવીને અહીંયા ક્રોસ ચેક કરી શકે છે કે ક્યાં ઈવીએમ જાય છે અને આખી પ્રોસિજર જે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી છે એમાં અંતર્ગત અમને પૂરી વિડીયોગ્રાફી CCTV સર્વેલન્સ. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. દીપડાએ એરંડાના ખેતરમાંથી બહાર નીકળી એક આધેડ પર હુમલો કરી નાસી ગયો હતો, છતાં પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ નિયોગ ન ઉડતા લોકોતંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો. તે બાદ દીપડો એક બંધ મકાનમાં ઘૂસી ગયો, પરંતુ ફોરેસ્ટ વિભાગની પૂરી ટીમ હાજર ન હોવાથી દીપડાને પકડવો મુશ્કેલ બન્યો હતો. મોડે મોડે ફોરેસ્ટ વિભાગની ટીમ આવી હતી અને ટીમે આવી તૈયારી કરી તે પહેલાં જ દીપડો ઘરમાંથી બહાર નીકળીને નાસી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ફાયર કરતાં નિશાન ચૂકાઈ ગયું અને ફરીથી નાસી જવામાં દીપડો સફળ થયો હતો. તે બાદ દીપડાએ ફોરેસ્ટ અધિકારી હુમલો કરી જા પહોંચાડી હતી, ત્યારે ગંભીર રીતે ઘવાયેલા ફોરેસ્ટ અધિકારીને પણ સારવાર અર્થે ધાનેરા ખસેડાયા હતા. 6 કલાકની મહામહેનત બાદ દીપડો પાંજરે પૂરતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્ર દ્વારા દીપડાને બેભાન કરી પકડવામાં આવ્યો અને તે બાદ તેને તંત્રના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાએ ફોરેસ્ટ અધિકારી સહિત 4 લોકોને ઘાયલ કર્યા અને અમોને કલાકોની મહેનત બાદ દીપડાને બેભાન કરી પકડાયો છે. તે બાદ દીપડાને થાવર નર્સરીમાં લાવવામાં આવ્યો, ત્યાં દીપડો ભાનમાં આવી જતાં દીપડાને પાલનપુર લઈ જવાયો હતો. દીપડા દ્વારા ફોરેસ્ટ અધિકારી પર હુમલો કરતા ધાનેરાના એક પોલીસ જવાને તેના જીવની પરવા કર્યા વગર દીપડા ઉપર હુમલો કર્યો હતો અને ફોરેસ્ટ અધિકારીને દીપડાના મોઢામાંથી બચાવ્યા હતા. સમગ્ર ઘટના જોઈ લોકોએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી હતી. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. શિવમ જ્વેલર્સ મુંબઈના સૌજન્યથી શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા PM શંકર વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં 346 જુદી જુદી 12 શાળાના બાળકોએ ભાગ લીધો, જેમાં પ્રથમ 10 સ્પર્ધકોને લાઠી નગરપાલિકા ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા,
એડવોકેટ એચ સેજુ, પ્રતાપગઢના સરપંચ નવીનભાઈ લાડીલા, ગુણાભાઈ શંકર, કાનભાઈ મકવાણા, રીટાબેન ભટ્ટ, હિંમતભાઈ વગેરેના હસ્તે રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા, જ્યારે ચિત્રકાર બટુક બઢિયા જીમી સાહેબ ચિત્રકલાનું સુંદર માહિતી આપી હતી. નટવરલાલ ભાટિયા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, લાઠી. રાજકોટમાં પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે સાનુકૂળ છે. સૂર્ય ઓટો લિંક અને ડીએમડબ્લ્યુ કંપની દ્વારા ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા, સ્કૂટર અને સાયકલ વ્હીકલને વિશાળ રેન્જ રજૂ કરવામાં આવી. 50 કિલોમીટર પ્રતિ ચાર્જે 120 કિલોમીટર સુધી ચાલે છે. 2020માં ઈ કાર લોન્ચ થશે. ઓન રોડ સર્વિસની પણ સેવા રાજકોટના શોરૂમમાં પ્રારંભ કરવામાં આવી. રાજકોટમાં ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા, સ્કૂટર અને સાયકલ લોન્ચ કરવામાં આવ્યું. એક વખત ફૂલ્લી ચાર્જ કરવાથી 120 કિલોમીટર સુધી આ સ્કૂટર રિક્ષા દોડી શકે છે. વ્હીકલમાં ખામી સર્જાય તો ઓન રોડ સર્વિસની પણ સેવા પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવાયું હતું. સૂર્યા ઓટોલિંકના સંચાલકો મેહુલભાઈ દામાણી અને પ્રકાશભાઈ સામૈયાએ જણાવેલ કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા સાથે સ્કૂટર અને સાયકલની વિશાળ રેન્જ લોન્ચ કરવામાં આવી છે. BMW દ્વારા વિવિધ મોડલ લોન્ચ કરવામાં આવ્યા. રાજકોટમાં સૂર્ય ઓટોલિંક દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને વિશાળ રેન્જ રજૂ કરવામાં આવી, જેમાં રિક્ષા, સ્કૂટર, માલવાહક, સાયકલ સહિતના પ્રોડક્ટની રેન્જ ઉપલબ્ધ છે. BMW કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ આકર્ષક છે બ્રહ્માસ્ત્ર ઓટો રિક્ષા, જે મજબૂતાઈ સાથે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે સાનુકૂળ છે. તો દિલકશ પેસેન્જર ઈ રિક્ષા પણ આકર્ષક છે, જે તેની ક્ષમતા અને વિશેષતાને પગલે ચાલક અને મુસાફર બંને માટે સાનુકૂળ બની રહેનાર છે. તો સ્ટીયરિંગ વ્હીલ સાથે DMW S2 ભારતની સૌ પ્રથમ ઇલેક્ટ્રિક સ્ટીયરિંગ થ્રી વ્હીલર રિક્ષા છે. માત્ર 50 પૈસા પ્રતિ કિલોમીટરના ચાર્જિંગ પર ઓટો રિક્ષા કિફાયતી અને ટકાઉ તેમજ મજબૂત મિકેનિઝમ પૂરું પાડે છે. તો ખાસ માલવાહક લોડેર પણ પર્યાવરણને અનુકૂળ થઈને માલસામાનની હેરફેર માટે ઉપલબ્ધ છે. તેને 1250 વોલ્ટની મોટર સામાનની હેરફેર માટે ઉત્તમ બની રહેનાર છે. તો તેની બનાવટ પણ મજબૂત છે. યુવા વર્ગ માટે આકર્ષક દેખાવ અને સ્ટાઇલિસ્ટ મોટરસાયકલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે સાથે બે મોડલની બાયસિકલ પણ આકર્ષક છે, જે પર્યાવરણ સાથે તંદુરસ્તી માટે ઘરના દરેક સદસ્યને જરૂરી બની રહેનાર છે. DMWના ફાઇનાન્સ મેનેજર અનિલ સિંઘે જણાવ્યું હતું કે 2013માં સૌ પ્રથમ ઈ પેસેન્જર રિક્ષા સાથે કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. આગામી 2020માં ઈ કાર પણ લોન્ચ કરવાની અમારી યોજના છે. દેશના 5 રાજ્યોમાં ઈ સ્કૂટરનું વેચાણ થઈ રહ્યું છે. ઇસમેં સબસે અચ્છા હૈ કે જો નીચે તબકે કે લોગ હૈ, જો છોટે પરેશાન લોગ હૈ, જો હમારે જિનકો યે કહે રહે સર રોજગાર નહીં હૈ હમારે પાસ, યા ફિર હમારે પાસ પૈસે નહીં હૈ કે હમ થ્રી વ્હીલર લે સકે યા ઓર કોઈ મહેંગી ગાડીયાં લે કે ચલા સકે, તો ઉન સબ લોગો કે લિયે જો ઈ રિક્ષા જો હૈ વો બહોત હી અચ્છા ઓપ્શન હૈ. ઓર ઇસે ચલા કે આદમી પર ડે રોજ સે 500 થી 700 રૂપિયે કમા સકતા હૈ, જિસસે આમ આદમી કા જો હૈ વો નોર્મલી ગુજારા હો સકતા હૈ ઓર વો બેંક કી કિસ્તે ભી પૂરા કર સકતે હૈ. સર હમારે અભી રનિંગ મોડલ જો હૈ DMW ઈ રિક્ષા હૈ, DMW સ્કૂટી હૈ, DMW સાયકલ હૈ, ઓર DMW CNG ડીઝલ થ્રી વ્હીલર હૈ. રેન્જ ક્યા હૈ પ્રાઇસ મેં? સર પ્રાઇસ હર મોડલ કે અલગ અલગ પ્રાઇસ હૈ. કોસ્ટિંગ જો 1,40,000 સે સ્ટાર્ટ હૈ ઓર 1,70,000 રૂપિયે એન્ડ હૈ. 4 થી 6 ઘંટે ચાર્જિંગ પે આપકા જો રેશિયો આતા હૈ, એવરેજ આતા હૈ 100 થી 120 કિલોમીટર આતા હૈ. અગર ડિપેન્ડ કરતા હૈ કસ્ટમર પે કે કસ્ટમર લોડિંગ કૈસે લે રહે હૈ. યુપી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ગાઝિયાબાદ, રાજકોટ, બિહાર, જામનગર, પંજાબ, ઓર ઉત્તરાંચલ, કેરલ, મિઝોરમ, ઇન સબ સ્ટેટ મેં હમ કામ કર રહે હૈ. RTO માને RTO સે રજિસ્ટ્રેશન હૈ આપકે, હમારી ગાડી આઈકેટ અપ્રૂવ્ડ હૈ, ફાઇનાન્સ ફેસિલિટી હૈ, ઓર RTO મેં રજિસ્ટ્રેશન હૈ, ઓર ઇન્શ્યોરન્સ ભી હૈ. ઓર ભી જો યહાં પે સિટીઝ આતા હૈ, યે હમારે ડિસ્ટ્રીબ્યુટર ઓલ ઓવર ગુજરાત કે ડિસ્ટ્રીબ્યુટર હૈ સર. તો જો ભી ગાંવ, છોટે ગાંવ, કસ્બે, જો ભી ગલી, જો શહેર આયેગા, સારે શહેર મેં સર કા કામ હોગા, ઓર સૂર્યા ઓટો લિંક હી હમારે સાથ મેં કામ કરેગા. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ ખાતે આવેલ નાગરિક પુરવઠા વિભાગની કચેરી પર સસ્તા અનાજના દુકાનદારે કર્યો હુમલો. અધિકારીને માર્યા લાફા. PI અને પોલીસને પોલીસ સ્ટેશનમાં આપી ખુલ્લેઆમ ગાળો. તારીખ 25ના રોજ અમદાવાદના અસારવા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનધારક દ્વારા પુરવઠા ખાતાના મહિલા અધિકારીને શાહીબાગ ખાતે આવેલ પુરવઠા ઓફિસ ઉપર આવી અધિકારી સાથે બીભત્સ વર્તન કરી લાફા ઝીકી દેતા અને મોબાઈલ પણ છીનવી લેતા સમગ્ર વિભાગમાં સનસનાટી મચી ગઈ હતી. જે સંદર્ભે અધિકારી રૂચિ પટેલ દ્વારા અમદાવાદના શાહીબાગ ખાતે ફરિયાદ નોંધવામાં આવી,
જેને લઈને શાહીબાગ પોલીસ દ્વારા પંકજ રોહિત જિગ્નેશ અને તેમની માતા ચંપાબેન પટણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને ધરપકડ પણ કરવામાં આવી. બનાવની વિગતને જોતા આસારવા ખાતે ગરીબો માટેના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો દ્વારા ગરીબો માટેનું અનાજ બારોબાર બજારમાં વેચી દેવાની ફરિયાદો ઉઠવા પામી, જેને અનુસંધાને પુરવઠા અધિકારી રૂચિ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી. તપાસમાં દુકાનદારોની ગેરરીતિ બહાર આવી હતી અને દુકાનોને સીલ મારવામાં આવેલ, જેને અનુસંધાને પુરવઠા વિભાગની આ ઓફિસ પર આ ત્રણેય લોકો દ્વારા મહિલા અધિકારીને અપશબ્દ બોલી હુમલો કરવામાં આવ્યો અને તેમને લાફા પણ મારવામાં આવ્યા. અધિકારી રૂચિ પટેલ તાત્કાલિક શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા એક અધિકારી પર હુમલો તેમજ લૂંટની ફરિયાદ નોંધાવી તો શાહીબાગ પોલીસ દ્વારા પણ તાત્કાલિક એક્શનમાં આવી જતાં આ ત્રણેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી અને લોકઅપને હવાલે કર્યા હતા અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી. પકડાયેલા ત્રણેય આરોપીઓમાંથી હજી એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. તારીખ 25ના રોજ પુરવઠા અધિકારી પર થયેલા હુમલાના સંદર્ભે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે DCP AK ઝાલાની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા સમયે આ તમામ આરોપીને રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં જ PI સાથે ઉપસ્થિત સ્ટાફ સામે બેફામ ગાળો બોલવામાં આવી અને પોલીસ સાથે યુદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવતા સમગ્ર પોલીસકર્મી હચમચી ગયા હતા. લોકચર્ચા મુજબ અસારવામાં એ સમૂહ પહેલાથી માથા ભારે હોવાથી સ્થાનિક પોલીસ પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા અચકાય છે. અગાઉ પણ આ દુકાનદારો દ્વારા કેટલાય સસ્તા અનાજમાં કેટલાય ગોટાળા કરવામાં આવ્યા છે. ગરીબો માટેનું અનાજ બારોબાર સગે વગે કરવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘરની મહિલાઓને હાથો બનાવીને આગળ ધરી ખોટા આરોપમાં ફસાવી દેવાની અને પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તે માટે પોલીસ પર ખોટા આરોપો લગાવી નિર્દોષ છૂટી જવાના અને ફરીથી પોતાના આ ગેરકાયદેસર કાર્યને અંજામ આપવામાં માહિર હોવાનું જાણવા મળ્યું છે. પુરવઠા ખાતાના અધિકારી દ્વારા બાબતે મૌન કેમ સેવે છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શાહીબાગ પોલીસ દ્વારા ધરપકડ કરતા પોલીસ સ્ટેશનમાં જ PI અને પોલીસને બોલાવી બીભત્સ ગાળો આપી પોલીસ સાથે જ આવું વર્તન કરવામાં આવે તો અન્ય લોકો કે અધિકારીઓની શું હાલત થાય તે આ બાબત પરથી જ સમજી શકાય છે. આ બાબતે પોલીસ દ્વારા લૂંટ મારામારી અને પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે પુરવઠા ખાતા દ્વારા કેટલા એક્શન લેવામાં આવે છે. પછી જેસે થે વેસે કે નીતિ ચાલે છે તે ચાલતું રહેશે. આ બાબતે પુરવઠા અધિકારીઓ અને પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લઈ આ દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ગઈકાલે નાગરિક પુરવઠા કચેરીના જે ઝોન 2ના અધિકારી છે રૂચિબેન, એમની સાથે જે સસ્તા અનાજની દુકાનવાળા જે છે એ લોકોએ માથાકૂટ કરેલી અરજી હતી એની વિરુદ્ધમાં. એટલે બેન છે એ તપાસમાં ગયેલા અધિકારી અને તપાસ દરમિયાન આ લોકોએ એની સાથે ઝઘડો તકરાર કરેલી ઓફિસે આવી અને એમાં એમનો એક મોબાઈલ જે છે એનું રેકોર્ડિંગ કરતા હતા એ લઈ અને જતા રહેલા છે અને એ બાબતની અહીંયા ફરિયાદ દાખલ થઈ છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં, જેના અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ આરોપીને પકડી પાડેલા છે અને એક હજી પંકજભાઈ કરીને જે છે એ બાકી છે. હજી સુધી મોબાઈલ મળી આવેલો નથી કારણ કે એક આરોપી પકડવાનો બાકી છે અને ત્રણ આરોપી જે એરેસ્ટ થયા છે એ લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી અને મોબાઈલ રિકવર કરવા માટે કાયદેસરની રિમાન્ડ માગણી કરી અને એ મોબાઈલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે આપે નામ જણાવ્યું એના વિરુદ્ધ રેકોર્ડ ઉપર કંઈ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 135નો અને એક કંઈક બીજો બે પ્રોહિબિશનનો બે ગુના દાખલ થયેલા છે અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો કરવાની ટેવવાળો માણસ છે એટલે એના વિરુદ્ધ જે કાંઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે લીગલ અને સ્ટ્રોંગ ફર્મ એક્શન લેવામાં આવશે એના વિરુદ્ધ. આશરે 2:15 વાગ્યાના સમયે ઘોડા કેમ્પ ખાતે આવેલ નાગરિક પુરવઠા અધિકારીની કચેરી ખાતે નાગરિક પુરવઠા નિગમના અધિકારી રૂચિબેન પટેલ નાઓ ઓફિસે હાજર હતા અને જે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમો પંકજ અને રોહિત તથા જિજ્ઞેશ અને એમની મધર ચંપાબેન નાઓ ઓફિસે આવેલા અને એમની સાથે ઝઘડો તકરાર કરી વિભત્સ વર્તન કરી એમના મોબાઈલ પણ લૂંટી ગયેલા છે, જે અંગે અત્રે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેમની ફરિયાદ લેવામાં આવેલ છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ એમની સસ્તા અનાજની દુકાનો આવેલી છે બંને ભાઈઓની, અને એ સસ્તા અનાજની દુકાન ઉપર સીલ મારેલું છે. એ બાબતે અત્રે જગરો કરેલો છે જે એમની ઓફિસે આવીને આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે. ગુનાહિત હાલ કંઈ જાણવા મળેલ નથી, તપાસ ચાલુ છે. અને હું વર્ગ 2 અધિકારી તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કામ કરું છું. અમારા દુકાનદારોમાંથી અમારા વિભાગની અંડરમાં આવેલી જે દુકાનો છે, સસ્તા ભાવની અનાજની દુકાનો, એમાંથી દુકાનદાર હતા, ત્રણ દુકાનદારો હતા જે ભાઈઓ છે, અને એમની મધર સાથે આજે આવેલા ઓફિસમાં ધાક ધમકી કરેલી સ્ટાફ અને મારી સાથે, અને પહેલાં પણ આવેલા છે, પહેલાં પણ અવારનવાર આવી રીતે આવેલા છે અને સ્ટાફને ગમે તે રીતે વર્તન કરી ગયેલ છે. રોહિત પટણી, પંકજ પટણી અને જિગ્નેશ પટણી કરીને ત્રણ ભાઈઓ છે, અને એમની મધર સાથે ચંપાબેન સાથે આવેલ હતા આજે, અને મારી સામેની ખુરશીમાં મારી પરવાનગી વગર બેસી ગયેલ અને એ પછી ગાળાગાળી પણ કરેલ, અને ઓફિસમાં બધા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરેલ, મને જમણા ગાલ પર થપ્પડ પણ મારેલ છે, અને મારો મેં મોબાઈલ રેકોર્ડિંગ કરતાં મારો ફોન પણ ઝૂંટવીને લઈ ગયેલ છે. મેં પ્રતિકાર કરતાં મને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધેલ. હા, મેં ગ્રાહકોની ફરિયાદોના આધારે એની નિષ્પક્ષ તપાસ કરેલી એમની દુકાનોની. એના માટે શું ફરિયાદ હતી? એ ગ્રાહકોને ઓછો અનાજનો જથ્થો આપે છે એ ફરિયાદ હતી. એ પ્લસ અમારે ઈ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ હોય છે, એના આધારે પણ દેખાઈ જાય છે કે એ ખોટી કૂપનો ખૂબ કાઢે છે. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.